तो जय माता जी, जय मां मोगल। मित्रों, आपणे हाल कबरावना गेटे पहोंची गया छी। कबराव अहींथी 2 किलोमीटर अंदर थाय छे, तो ब्लॉकमां बन्या रहेजो त्यां सुधी। जय माता जी, जय मां मोगल। मित्रों, हाल आपणे कबराव पहोंची गया छी ने दर्शन करी लीधा छे, અને તમે બધા દર્શન કરી શકો છો। આજે રવિવાર છે એના હિસાબે બહુ બધી ભીડ છે ભક્તોની, તો તમને બધાને એક વખત દર્શન કરાવી દઉં। જય મોગલ। આજે એમ કહેવાય કે 5 વાગે, અંદાજે 5 વાગ્યાની આજુબાજુ નીકળ્યા હતા અમે, અને અહીંયા 8 વાગે પહોંચી ગયા હતા કબરાવ મોગલધામ। અત્યારે અમે મંદિરથી બહાર આવ્યા અને એમ કહેવાય કે બહુ બધી ભીડ છે આજે, તો તમને એક વખત અહીંનું દર્શન કરાવી દઉં। અને તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી બધી ભીડ છે હાલ। એક્ઝેક્ટ અમે મંદિરની સામે જ ઊભા છીએ અને આપણે બહારથી શૂટિંગ કરી છે। હાલ મિત્રો આપણે ઉભા છીએ કબરાવ મોગલધામ અને દર્શન કરીને એક્ઝેક્ટ બહાર નીકળી ગયા છીએ। હવે આપણે બધા મિત્રો શાંતિથી દર્શન કરી લીધા હશે એવી આશા રાખી છીએ આપણે, અને હવે આપણે જઈશું વનક્ષેત્રમાં। કારણ કે અત્યારે હાલ અમે મંદિરમાંથી હજુ હાલ જ બહાર આવ્યા છીએ, તો બધાએ શાંતિથી દર્શન કરી લીધા હશે એવી આશા રાખી છીએ આપણે। તથા આજની તમે ભાવિ ભક્તોની ભીડ જોઈ શકો છો કે મોગલધામ કબરાવમાં કેટલી બધી ભીડ છે આજે। એક રવિવારે અને મંગળવારે માતાજીના 2 વારે બહુ બધી ભીડ હોય છે ભક્તોની, તો આજે તમે જોઈ શકો છો। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને વ્લોગ આપણે અત્યારે જાય છે અન્નક્ષેત્રમાં। અન્નક્ષેત્રમાંથી ફ્રી થાય ત્યારે પાછા બ્લોકમાં મળીશું। ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ। હાલ મિત્રો આપણે ઉભા છીએ કબરાવ મોગલધામ અને દર્શન કરીને એક્ઝેક્ટ બહાર નીકળી ગયા છીએ। હવે આપણે બધા મિત્રોએ શાંતિથી દર્શન કરી લીધા હશે એવી આશા રાખી છીએ આપણે, અને હવે આપણે જઈશું અન્નક્ષેત્રમાં। કારણ કે અત્યારે હાલ અમે મંદિરમાંથી હજુ હાલ જ બહાર આવ્યા છીએ, તો બધાએ શાંતિથી દર્શન કરી લીધા હશે એવી આશા રાખી છીએ આપણે। તથા આજની તમે ભાવિ ભક્તોની ભીડ જોઈ શકો છો કે મોગલધામ કબરાવમાં કેટલી બધી ભીડ છે આજે। એક રવિવારે અને મંગળવારે માતાજીના 2 વારે બહુ બધી ભીડ હોય છે ભક્તોની, તો આજે તમે જોઈ શકો છો।
તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને વ્લોગ આપણે અત્યારે જાય છે અન્નક્ષેત્રમાં, અન્નક્ષેત્રમાંથી ફ્રી થાય ત્યારે પાછા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય માં મોકલ. અત્યારે હાલ આપણે મોગલધામ ગોબરાઓ છીએ મિત્રો, અને તમે દાદા કેવડી ઉંમરના દાદા છે એ અહીંયા મોગલધામ ગોબરાઓમાં સેવા આપે છે હાલ. દાદા તમારું શું નામ છે? ઉંજા દાદા. ઉંજા દાદા શું કામ છે? ઉંજા દાદા ગામ શું દાદા? કામ ગોબરાઓ જ છે. તો હાલ આ ઉંમરે જો દાદા સેવા આપતા હોય તો ઘણું બધું સારું કહેવાય. અને દાદા તમે કેટલા વર્ષથી સેવા કરો છો? દાદા 11 વર્ષથી દાદા સેવા કરે છે. આ ઉંમરે જો દાદા સેવા કરતા હોય તો આ એમ કહેવાય કે માતાજીનો ચમત્કાર કહેવાય, કે આ ઉંમરે જો દાદા અહીંયા સેવા કરે. મોગલમાની કૃપા હોય તો જ આ વસ્તુ થાય. બાકી ઘણા બધા અહીંયા આવતા હોય છે તો બાપુનો એવો આદેશ હોય છે કે તમે સેવા કરો, તો દાદા સેવા કરે છે. અને મોરબીથી આપણે ખાસ આવી છીએ ત્યારે એમ કહેવાય કે આપણે સેવાનો લાભ દર વખતે લઈએ છીએ, અને આ રવિવારે પણ ખાસ સેવાનો લાભ લેવાનો છે. તો જય માં મોગલ, જય માતાજી. મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ભેગા અત્યારે હાલ સુમિતભાઈ છે. સુમિતભાઈ ડીસા પાલનપુરથી છે અને અત્યારે આપણી જોડે છે. તો સુમિતભાઈ ના મુખેથી આપણે સાંભળીએ કે એમને ગભરાવે આવીને કેવું લાગ્યું, એમનો અનુભવ કેવો રહ્યો અહીંયા આવીને. તો સુમિતભાઈ બહુ સારો અનુભવ રહ્યો, બહુ સારો અનુભવ રહ્યો. સારી વાઇબ આવે છે અહીંયા, પોઝિટિવ વાઇબ આવે છે. આવું જ હોય બધાને અહીંયા. બીજું શું કહેવા માંગે? તમારો બ્લોગ આજે પહેલો બ્લોગ બને છે? સુમિતભાઈ ને અહીંયા આવીને બહુ પોઝિટિવ એવું ફીલ થયું. તો સારું કહેવાય કે લોકો દૂર દૂર થી અહીંયા આવે છે. તો જોતા રહેજો આપણી ચેનલ, અને વ્લોગ આગળ કન્ટિન્યુ રહેશે ત્યાં સુધી. જય માતાજી. મળીએ છીએ સુમિતભાઈ પાછા. જય મોગલ. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે સુરતની બાજુમાં એક છે ચિત્તલ, જે ગામ આવેલું છે અમરેલી. સુરત રહીએ છીએ કાકા, ને અમરેલી એમનું ગામ છે. તો હાલ મોગલધામ ગોબરામાં દર્શન કરવા આવ્યા છે. તો આપણે જાણીએ કે એ લોકોને કેવું લાગ્યું સુરતથી ડેટા અહીંયા આવતા હોય, લખાણ જ છે, પૈસો એક પણ રૂપિયો મૂકવો નહીં. બરાબર. તો બાપુ નો એવો આદેશ છે કે પૈસા મૂકવાની સખત મનાય છે. તો લોકો અહીંયા આવીને પૈસા મૂકીને કરે શું? બાપુ ખુદ એમ કહે છે કે બાપુને પૈસાની જરૂર જ નથી. બરાબર છે. તો બધા મિત્રોને ખાલી એટલું જણાવવાનું કે આપણી જે યુટ્યુબ ચેનલ છે, તો સુરતથી એમ કહેવાય કે આપણા આંગણે મહેમાન કહેવાય છે. કારણ કે આપણે તો ઘણી બધી વખત આવતા હોય છે સેવા કરવા, અને આ આપણા મહેમાન છે આજે. તો મહેમાનને બહુ મજા આવી, અને આમનામ આવતા રહેજો અહીંયા. બરાબર છે. અને અમારી ચેનલ જોતા રહેજો, અમારી ચેનલને. મિત્રો તમે જોઈ શકો છો સામે સ્ક્રીન મૂકવામાં આવી છે. સ્ક્રીન હમણાં જ મૂકેલી છે, આખું ફ્લેટ એલઈડી ટીવી મૂકેલું છે, જેનાથી આરતીનો લાવો બારે તમને મળી શકે એના માટે. અને આ જે ઉપર છાપરું છે, આ છાપરું હમણાં અભી હાલ જ બનાવેલું છે થોડાક દિવસ પહેલા. કારણ કે પહેલા જે છે એ મંદિરની આ સાઈડમાં છાપરું હતું ઉપર, અને હાલમાં આ નવું છાપરું બનાવેલું છે. એક્ઝેક્ટ સામેની સાઈડ તમે પાણી મંત્રીને લઈ જઈ શકો છો. અહીંયાથી પાણી મંત્રીને આપે છે. મિત્રો હાલ આપણે પ્રસાદી લઈ લીધી છે, અને પ્રસાદી લઈને હવે બહારે નીકળ્યા છીએ. તો મંદિરના ફરીથી એક વખત તમને બધાને દર્શન કરાવી દઉં.
હાલ થોડી ભીડ ઓછી થઈ ગઈ છે, કારણ કે બાપુ હમણાં જ આવ્યા હજી, એટલા માટે. તો મિત્રો, હાલ આપણે કબરાઓ મોકલધામ ઊભા છીએ અને આજે બધાએ શાંતિથી દર્શન કરી લીધા હશે એવી આપણે આશા રાખી છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને જો ચેનલમાં નવો આવ્યો હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ છીએ પાછા નવા વ્લોગમાં. જય માતાજી, જય મોગલ.